રાજ્ય સરકારના મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પ્રદેશના મીડિયાના ઇન્ચાર્જ આદરણીય યજ્ઞેશભાઈ આ કાર્યક્રમના સહ ઇન્ચાર્જ પ્રજ્ઞેશભાઈ મહેન્દ્રભાઈ ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો સૌને નમસ્તે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર જઈ અને અનામત ખતમ કરી દઈશ જરૂર પડે એવી વાત કરી છે ત્યારે રાજ્યના ઓબીસી એસસી એસટી સહિત સમગ્ર ભારતીય જનતા પાર્ટી આનો વિરોધ કરે છે અને એ લઈને આવતીકાલે સમગ્ર રાજ્યમાં એકતાલીસથી વધારે જગ્યાએ આ કાર્યક્રમમાં આ નિવેદનના વિરોધ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું પ્રદેશ લેવલથી સંકલન અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય જયંતિભાઈ કવાડિયાજી અને પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ કરી રહ્યા છે અને આનું આખું મીડિયાનું સંકલન યજ્ઞેશભાઈ જોઈ રહ્યા છે રાહુલ ગાંધી દ્વારા જે નિવેદનો થયા છે એ અંગે અને કોંગ્રેસની જે નીતિ રીતિ રહી છે એ બાબતની વાત હું આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને કહીશ કે આપની સામે રાખ આભાર વિદેશી વિચારધારા ધરાવતા દેશના બે જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા વિદેશમાં જઈને ભજવનાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે વિદેશની ધરતી પર જઈ અને જે ટિપ્પણીઓ જે અનામત નાબૂદ કરવાની જે વાતો કરી છે એની પ્રેસમાં મારી સાથે ઉપસ્થિત પ્રદેશના અમારા મોરચાના અધ્યક્ષ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ શ્રી યજ્ઞેશભાઈ અમારા મોરચાના બંને નેતાશ્રીઓ માત્ર વિદેશની ધરતી ઉપર કે ભારતમાં હંગામો વચાવો ફોટોગ્રાફી કરવી રીલ બનાવી આ એક જે વ્યક્તિનો સ્વભાવ બની ગયો છે બંધારણ બચાવવાનું આહવાન કરનાર બે હજાર ચોવીસના ઇલેક્શનમાં લાલ કલરની બુક બતાવી અને આ બંધારણનું અપમાન છે એવું આખા દેશમાં ફરનાર આજે એવું કહી રહ્યા છે અમેરિકાની વિદેશની ધરતી પર જઈને કદાચ દેશનો મામલો હોય તો દેશમાં ચોક્કસ ચર્ચા કરે એક પ્લેટફોર્મ પર ચર્ચા કરે આમને સામને ચર્ચા કરે પણ વિદેશની ધરતી ઉપર જઈ અને ભારતને બદનામ કરવાનું કાવતરું સમગ્ર અનામત વિશે જે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણની અંદર અનામત લખેલી છે અને એને લઈ અને પોતાનું વિચાર પ્રદર્શિત કરવાનું કામ એ જ્યારે ગાંધી પરિવારના રાહુલ ગાંધીએ કર્યું છે નેહરુથી લઈ ઇન્દિરા ગાંધી સુધી રાજીવ ગાંધી હોય આ તમામે તમામ લોકોએ હર અનામતનો વિરોધ કર્યો છે અને દેશની એકસો ચાલીસ કરોડ જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે કોંગ્રેસ પાર્ટી અનામત વિરોધી પાર્ટી છે તેવા ચોક્કસ પુરાવો સમગ્ર દેશને અને વિદેશની ધરતી પર સૌ લોકોએ મીડિયાના માધ્યમથી જોયા છે રાહુલ ગાંધી વારંવાર અનામતની વાત કરે છે પણ કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષપદ તમારા નામે અનામત છે અને તમારું પ્રદર્શન ગમે તે હોય તમે અગ્રેસર રહેશો પોતાનું પદ અનામત રાખવાનું પણ ગરીબોને વંચિતા અનામત એ હટાઈ નાખવાનું આવું દુષ્કર્મ આ દુષ્વિચાર એ વિદેશની ધરતી પર મૂકવાનો હક તમને કોણે આપ્યો રાહુલ ગાંધી જ્યારે પણ એ વિદેશ યાત્રાએ જાય છે આપણે એમના કદાચ ન જોઈએ જે વિદેશી લોહી એમની રક્તમાં દોડી રહ્યું છે એ વિચારધારા એ એમની અંદર દેખાય છે જ્યારે જ્યારે ભારતની બહાર ગયા છે ત્યારે ચોક્કસ ને ચોક્કસ એમણે ભારત વિરોધી નિવેદનો કર્યા છે ભૂતકાળમાં પણ ઘણા બધા કોંગ્રેસીઓએ આ ભારત વિરોધી નિવેદનો આપ્યા છે સામ પિત્રોળનું કહેવું છે કે રાહુલ ગાંધી એ પપ્પુ નથી પરંતુ ખૂબ જ જાણકાર અને વિદ્વાન વ્યક્તિ છે હવે રાહુલ ગાંધી સામ પિત્રોડાના નિવેદનને એ સાચા સાબિત કરી જેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે જવાહરલાલ નહેરુ થી વાત કરીએ નહેરુ સરકારે ઓગણીસો છપ્પનમાં પછાત વર્ગો અનામત આપવા માટે કાકા સાહેબ કાલેકરના અહેવાલ નામ ફગાવી દીધો હતો નહેરુએ ઓગણીસો એકસઠમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું હતું હું અનામતનો વિરોધ કરું છું તે તમામ વસ્તુઓની વિરુદ્ધમાં કડક પ્રતિક્રિયા આપું છું અને તે બિન કાર્યક્ષમતા તે બીજા વર્ગના ધોરણ તરફ દોરી જાય છે નહેરુએ સાહેબ આંબેડકરના સામાજિક અને રાજકીય જીવનને મિત્રો ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું ને ઓગણીસો બાવનમાં લોકસભાની ચૂંટણીએ ઓગણીસો ચોપનમાં લોકસભાની પેટા ચૂંટણીમાં બાબા સાહેબને આંબેડકરને હરાવવાનું પાપ કદાચ કોઈના સિરે જાય કદાચ આ આવનારી પેઢીને પેઢીને ખબર નહીં હોય પણ આ પાપ એ પરિવાર વડાપ્રધાન મોદીજી એ સિત્તેર વર્ષ પછી કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસે નાબૂદ કરી અને જમ્મુ અને કાશ્મીરમાં અનુસૂચિત જાતિના સમુદાયને સામાજિક ન્યાય અને સન્માન આપવાનું કોઈ કામ કર્યું તો નરેન્દ્ર મોદી સરકારે કર્યું ઇન્દિરા ગાંધીની વાત કરીએ તો ઇન્દિરા ગાંધીએ મંડલ કમિશનના અહેવાલને છાવીને ઓબીસીના આરક્ષણમાં વિલંબ કરવાનું કોઈ કામ કર્યું તો ઇન્દિરા ગાંધીએ કર્યું મિત્રો એવા અસંખ્ય બનાવો આપણી સમક્ષ કદાચ આપણે ઇતિહાસના પત્તાઓ ફેરવીશું તો આપણને ખ્યાલ આવશે કે ગાંધી પરિવારની એક પાર્ટી રાહુલ ગાંધી જે પરિવારમાંથી આવે છે એ પાર્ટીની વિચારધારા એ આખા દેશના અનામત એ નાબૂદ કરવાનું કામ કર્યું અને ત્યારે હું મારા ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ સાબાસાહેબ કાલે આખા રાજ્યમાંની અંદર એકતાલીસ જગ્યાએ આ અનામતના વિરોધની અંદર એમણે જે રીતે આ નિવેદન કર્યું છે એના વિરોધમાં માન્ય પ્રદેશ અધ્યક્ષ તમામે તમામ જિલ્લાના તમામ તમામ સમાજના લોકો એક રેલી સ્વરૂપે બહાર નીકળશે અને કડકડતો સણસડતો જવાબ આજે આપવાના છે હું અમુક મહત્ત્વના મુદ્દાની વાત કરું બે હજાર સત્તરમાં નેશનલ કમિશન ઓફ બેકવર્ડ ક્લાસ એનસીબીસીને એ બંધારણને દરજ્જો આપવાનું કોઈ કામ કર્યું હોય તો દેશના એસવી વડાપ્રધાન માને મોદી સાહેબની સર વડપેઠળ સરકારે કર્યું છે બે હજાર ઓગણીસમાં આર્થિક રીતે નબળા વિભાગના ઈડબલ્યુએસના આરક્ષણની રજૂઆત કરી છે બે હજાર ઓગણીસમાં નાણાંપંચ અને બંધારણની છઠ્ઠી સૂચિ એ સંબંધિત જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે બે હજાર ઓગણીસમાં લોકસભાના વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના એસસી એસટી અનામતમાં દસ વર્ષ માટે એ લંબાવવામાં આવી છે આવા અસંખ્ય કામો જે લોકો કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જો બે હજાર ચોવીસમાં આવશે તો અનામત ખતમ કરી નાખશે એમણે પોતાનું પાપ પોકાર્યું અને જે લોકો આ વિચારધારા ફેલાવતા હતા અને એમણે જઈ અને વિદેશની ધરતી ઉપર એસસી એસટી ઓબીસી પછાત વર્ગોને અનામત અમે હટાવી નાખીશું આવું જે નિવેદન કર્યું છે કદાચ ક્યારેય ભારતની જનતા આ રાહુલ ગાંધીને કે કોંગ્રેસ પરિવારને આ ક્યારેય માફ નહીં કરે રાજીવ ગાંધી હોય ઇન્દિરા ગાંધી હોય કે નહેરુ ગાંધી હોય હર હંમેશા એમણે આ બંધારણના નામે ગરીબ વંચિત લોકોને આપણે કદાચ વાત કરીએ કે આઝાદીના સિત્તેર વર્ષ સુધી ભારતનો વિકાસ ના કર્યો હોય અને એમની વિચારધારા જ હતી કે જો ગામડાઓ વિકસિત થશે ભારત વિકાસ થશે અને કદાચ આ ગામડાના પછાત લોકોની અંદર એ શિક્ષણ મેળવશે આર્થિક રીતે પગભર થશે તો અમારી રેલીઓમાં કોણ જોડાશે અને એની વિરુદ્ધ જઈ અને નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશનો સર્વાંગી વિકાસ કરવાનું કામ કર્યું તો માન્ય મોદી સાહેબે કર્યું છે અને એટલે જ આજે સમગ્ર દેશની જનતા સમગ્ર ગુજરાતની જનતા આ રાહુલ ગાંધીના આ વિચારધારાને કે અનામત હટાવવાની વિચારધારાને સખત શબ્દોમાં વખોડે છે